गोविंद बोलो, हरि गोपाल बोलो। गुजरात ने देश माटे गजबनुं काम करी रह्यो छे गोपाल। मूळ वतन भावनगर पासेनुं વલભીપુર। गोपाल सुतरिया नामना युवान ने एक समये मुंबईमां करोड़ोना हीरानो धंधो हतो। दोम दोम साहिबी हती। बापानी हीरानी पेढीए बेसीने 10 वर्ष धंधो कर्यो अने खूब पैसा कमाणो। बीजा 10-20 वर्ष काढी नाख्या होत तो ए अब्जोपति बनी जात, पण माले तुजार बनवाने बदले एने मानव सेवानो मार्ग पसंद कर्यो। એને રાસાયણિક ખાતરના રવાડે ચડી ગયેલા ખેડૂતને બચાવવાનો ખ્યાલ આવ્યો। દૂધની ફેક્ટરીઓ સમજીને ગૌમાતાનું શોષણ થાય છે એની દયા આવી। નાદાન પ્રજા ગાયના દૂધના નામે ધીમું ઝેર પી રહી છે એની પીડા જાગી। લોકો શું કહેશે, કુટુંબના સભ્યો શું કહેશે એની પરવા કર્યા વિના ગોપાલ સુતરિયાએ અમદાવાદની વાટ પકડી, સાણંદ ચોકડી નજીક બંસીગીર નામની ગૌશાળા શરૂ કરી। વારસાગત મળેલા કરોડોના બિઝનેસને અલવિદા કરી ફૂલ ટાઈમ ગૌ સેવામાં લાગી ગયા। એજ્યુકેટેડ હીરાના વેપારીને ગૌપાલન કરતા જોઈને ઘણાઈને નવાઈ લાગી। બુદ્ધિભ્રષ્ટ થઈ ગઈ છે એવું બોલવાવાળા પણ નીકળ્યા, પણ ગોપાલનો ઈરાદો ગૌ સેવા દ્વારા ખેડૂત સેવા અને ખેડૂત સેવા દ્વારા દેશ સેવા કરવાનો હતો, જેમાં ગોપાલ સુતરિયા ખૂબ જ સફળ થયા, જેના મીઠા ફળ આજે આખા દેશને મળી રહ્યા છે। ગૌશાળા તો ઘણી ચાલે છે, પણ ગોપાલ સુતરિયાની ગૌશાળા ભારત દેશની અનોખા પ્રકારની ગૌશાળા છે। નથી અહીં ગાયોનું શોષણ થતું, નથી અહીં માણસોનું શોષણ થતું, થાય છે તો બસ લોકોનું કલ્યાણ, ખેડૂતોનું કલ્યાણ અને દેશનું કલ્યાણ। એ જ કારણોને લીધે ગોપાલભાઈની ગૌશાળાને ભારતની શ્રેષ્ઠ ગૌશાળાનો એવોર્ડ મળ્યો છે। દેશની આ અવ્વલ નંબરની ગૌશાળામાં આજે 18 ગાત્રોની કુલ 700 ગાયો છે, જેનો વૈજ્ઞાનિક અને વૈદિક રીતે ઉછેર કરવામાં આવી રહ્યો છે। અહીં ઉછરેલી ઊંચી જાતની ગાયોની દેશ વિદેશમાં જબરી માંગ છે। આ ગૌશાળાને લીધે લોકોને ગાયના નિર્ભેળ દૂધ, દહીં, છાશ મળતા થયા છે। ખેડૂતોને મબલક પાક ઉપજાવતું દ્રાવણ મફતમાં મળતું થયું છે। જગતના તાતને રાસાયણિક ખાતરોમાંથી મુક્તિ મળી છે। યુરિયા એનપી પાછળનો એમનો લાખોનો ખર્ચ બચવા લાગ્યો છે। જોવા જેવી ખૂબી એ છે કે આ ગૌશાળામાં એક પણ ગાયને ખીલેથી બાંધવામાં આવતી નથી, કોઈ પણ ગાયના ગળામાં સાંકળ જ નથી। તમામે તમામ ગાયોને મુક્તપણે હરવા ફરવા અને ચરવા દેવાય છે। ગાયો પોતે જ નક્કી કરે છે કે ક્યારે તેમને કેટલું ખાવું અને કેટલું પીવું। ગોપાલભાઈ એવું માને છે કે સાચી પ્રગતિ એ જ કહેવાય જેમાં કોઈનું શોષણ ન થતું હોય, એ પછી મનુષ્ય હોય કે પ્રાણી। આ ગૌશાળાની ખાસિયત એ છે કે તમામ ગાયોના નામ પાડવામાં આવેલા છે। દૂધ દોવાનો સમય થાય એટલે જે તે ગાયને લેવા જવી પડતી નથી, માત્ર તેનું નામ ઉચ્ચારવામાં આવે એટલે તરત જ દોડી આવે છે। સાથે બચ્ચું પણ પોતાની માનું નામ સાંભળતા જ બહાર દૂધ પીવા માટે દોડી આવે છે। ગાય માનવીય સંવેદનાને સમજી શકતું પવિત્ર પ્રાણી છે, ગોપાલભાઈએ સાબિત કરી બતાવ્યું છે। તમે ખેડૂત હો, માલધારી હો, વિદ્યાર્થી હો કે ગમે એવું ભણેલા વડભાદર હો, અમેરિકા કેનેડાના સપના છોડો અને પહોંચી જાઓ ગોપાલભાઈની આ ગૌશાળામાં। આ રહ્યું એનું સરનામું અને આ રહ્યા એના ફોન નંબર, કોરા કાગળ ઉપર સહી કરી દઉં કે તમે અહીંથી કંઈક લઈને જ પાછા નીકળશો। આ ગૌશાળાના મોડેલ પ્રમાણે પશુપાલન કે ખેતીવાડીને અપનાવો, અહીંયા બેઠા જ વિદેશ જેવી કમાણી થઈ શકે એમ છે, સાથે દેશનું પણ ભલું થાય એમ છે। પોતાનો સ્વાર્થ જોયા વગર ગોપાલભાઈએ એવી ટેકનિકો વિકસાવી છે જેનાથી એજ્યુકેટેડ અને ભણેલા ગણેલા લોકો પશુપાલન અને ખેતી વ્યવસાયમાં જોડાતા જાય છે, ખેડૂતોનો ખર્ચ ઘટી જાય અને પોરસ ખેતી બને તે માટે બંસીગીર ગૌશાળા દ્વારા ગાયના છાણ અને મૂત્રના વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને એવું દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરવાથી પાકનો વિકાસ ખૂબ જ સરસ રીતે અને સસ્તામાં થઈ શકે છે। આ દ્રાવણનો ખર્ચ 1 એકર દીઠ માત્ર 2 રૂપિયા જ આવે છે। 32 જેટલા પાકોમાં ખાતરીપૂર્વક પરિણામ આપતું આ દ્રાવણ ખેડૂતોને મફત આપવામાં આવે છે। ગોપાલભાઈએ ધાર્યું હોત તો આ દ્રાવણને ઊંચી કિંમતે વેચીને મસ્ત મોટો નફો કરી લીધો હોત, પણ એને બાબા રામદેવ જેવા સફેદ વેપારી બનવાને બદલે ભારત દેશને પોતાની મૂળભૂત તાકાતના આધારે બેઠો કરવાનું સપનું જોયું છે। જોઈ લ્યો આ બધા ખેડૂતોને ને જોઈ લ્યો એમના હિલોડા લેતા ખેતરોને, એમણે સફળતાપૂર્વક આ દ્રાવણનો ઉપયોગ પોતાના ખેતરોમાં કર્યો છે અને મબલક પાકોના ધણી બન્યા છે। તેઓ હોંશે હોંશે બીજા ખેડૂતોને આ દ્રાવણનો ઉપયોગ કરવાનું કહે છે। તેઓ કહે છે કે આ દ્રાવણે અમારી દિશા અને દશા બદલી નાખી છે,
અમારી ખેતી ઝીરો બજેટ બની ગઈ છે। અમારી જમીન ક્યારેય નોતી એવી ફળદ્રુપ બની છે। અમે લીધેલા પાકો ખરા અર્થમાં ઓર્ગેનિક પાકો બન્યા છે, જેનો લાભ અમને અને આ ખેત પેદાશ વાપરનાર બંનેને થયો છે। હવે અમે રાસાયણિક ખાતરોના મોતાજ નથી। તેઓ રાજી થઈને કહે છે, ગોપાલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર। હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ઉપર પકડ ધરાવતા ગોપાલભાઈ સમગ્ર દેશમાં ફરીને ગાય આધારિત ખેતીના સેમિનારો કરે છે, વેબસાઈટ દ્વારા ગૌશાળાની ગતિવિધિઓ જણાવે છે, ગૌશાળા સુધી ન પહોંચી શકતા લોકો માટે યુટ્યુબ ચેનલ ચલાવે છે, તેમજ ફેસબુક પેજ દ્વારા અપડેટ્સ આપતા રહે છે। જે ગામમાં 100 ગાયો હોય ત્યાં ગૌશાળાનો વાછડો નિઃશુલ્ક મોકલવામાં આવે છે। ગોપાલ સુતરિયાએ વધુ એક કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે। આ માટે તેમણે ગૌશાળામાં જ એક અનોખી ગુરુકુળ શાળા બનાવી છે। પોતાના ઘરના જ 7 બાળકોથી શરૂઆત કરી હતી, જ્યાં આજે 70થી વધારે બાળકો ભણે છે અને 500નું વેઇટિંગ છે। અહીંના બાળકોને શેમાં રુચિ છે અને તેનામાં શું ટેલેન્ટ છે તે જાણીને તેમને આગળ વધવામાં મદદ કરવામાં આવે છે। પોલિટિકલ પાર્ટીઓ ગાયને રાજકારણનું મોરું બનાવે છે, જ્યારે ગોપાલભાઈ ગૌમાતાના ગુણોનું માહિતમ સમજાવે છે। અમે તો કહીએ છીએ કે ગોપાલ સુતરિયા જેવો માણસ ભારતનો કૃષિ પ્રધાન હોવો જોઈએ। ગામ, ગાય અને ગોપાલ સમૃદ્ધ થશે તો ભારતવર્ષ મહાસત્તા બનશે। બાકી તો પછી હિલ્લે હો। જો ભાઈ, અમારે તો એક જૂનો પાનો છકડો લેવો છે, દોઈ પીવા એકાદી ગાય ભેંસ રાખવી છે, પરેશ ધાનાણીના ઘરની વાંહે એક વાળો બાંધવો છે અને વિજય રૂપાણીના હાથે એનું ઉદ્ઘાટન કરાવવું છે। પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો નમસ્કાર।